वन्य प्राणी ने बचावा माटे काम करतो युवान 10,000 थी वधु रेस्क्यू करी चुक्या छे। આજે નાગપાંચમ છે, લોકો નાગને દેવતા માને છે, ખાસ કરીને આજના દિવસે પરંપરાગત રીતે તેને શ્રીફળ વધેરે છે, તેમજ દૂધ પીવડાવે છે, તલવટ પણ ધરાવે છે। પણ જો કોઈના ઘેર કે ઓફિસ અથવા વાડી ખેતરમાં જો સાચના સારપુરુષના દર્શન થાય તો માણસ ગભરાઈ જાય છે। ત્યારે ધાંગધ્રામાં રહેતા હેમંતભાઈ દવે છેલ્લા ઘણા વર્ષોથી કોઈપણ વન્યજીવ જંતુ કે સાપ કે પછી અજગર જેવા કોઈપણ ઝેરી કે બિનઝેરી જીવજંતુને પકડીને તેના અનુકૂળ વાતાવરણમાં છોડી મૂકી છે। હેમંતભાઈ પોતે પણ વન્ય જીવજંતુને બચાવવા માટે આ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે। ખાસ કરીને ચોમાસાની સિઝનમાં સાપ કે પછી તેની કોઈ પ્રજાતિ જેવી કે કારોત્રો, ખડચિત્રો કે અન્ય કોઈ જીવજંતુ વધુ નીકળે, તેમજ હાલમાં ગ્લોબલ વોર્મિંગ વધી રહી છે જેને લીધે વન્યજીવને પણ તકલીફ થાય છે, તેને બચાવવા તે આપણી ફરજ છે। માટે હેમંતભાઈ પણ ઘુડખર અભયારણ્યના અધિકારીઓના માર્ગદર્શન નીચે ધાંગધ્રા શહેરી વિસ્તાર સહિત આજુબાજુના ગામડાઓમાં જઈને પણ બચાવ કાર્ય કરે છે। હેમંતભાઈ પોતે પણ આવી સેવા કરવાના શોખ રાખે છે, માટે તે આ કાર્ય કરી રહ્યા છે। છેલ્લા 10 વર્ષથી હેમંતભાઈ આ કાર્ય કરી રહ્યા છે। અત્યાર સુધીમાં હેમંતભાઈએ 10,000થી વધુ આવા રેસ્ક્યુ કરેલા છે। આ કાર્યથી આજુબાજુના ગામડામાં કોઈ જીવજંતુ નીકળે ત્યારે હેમંતભાઈ તરત જ જઈને આ કાર્ય કરે છે, અને જે લોકોના ઘરે સાપ અથવા કોઈ ઝેરી કે બિનઝેરી જીવજંતુ નીકળે છે ત્યારે તે લોકો ખૂબ જ ભયભીત હોય છે, ત્યારે હેમંતભાઈ પોતે તે સ્થળે જઈને પોતે આવા જીવજંતુને પકડી લે છે, પછી તે લોકોમાં જીવ આવે છે। સાથે સાપ કે કોઈ પણ વન્યજીવથી ગભરાઈને તેને મારવું નહીં, તેનાથી સલામત રાખવી તે માટે પણ લોકોને સલાહ આપે છે। ધર્મેશ રબારી, ZSTV, ધાંગધ્રા।